તમને એ ખબર છે કે આ લોકો ફટાકડા દિવાળી આપણે શું કામ મનાવીએ છીએ? અહીંયા લાપસી બની ગઈ છે અમારી, વાળ વાળી લાપસી મમ્મી એ કઈ નાખી છે. બહુ અવાજ આતા હે, તપેલા ઠન 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 કરતા હે મમ્મી. હાય દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા સારા હશો. ને આજે અમારી વચ્ચે હાજર થઈ ગયા છે પાછા અમારા મેડમ. પાછા અમારા મેડમ હાજર થઈ ગયા હે. હાજર જોકે બે ત્રણ દિવસ તો હાજર થઈ ગયા છે, પણ અમારી પાસે ટાઈમ નતો. કારણ કે હજી પણ આજે અમારે આજથી વેકેશન પડ્યું છે. આજે છે દિવાળી, તો દિવાળીની તમને બધાને જનતા અને કામ તો કરવું જ પડે ને. એમાં કાલે છે ને ભાઈ 4 વાગ્યા સુધી સોસાયટી ની રંગોળી બનાવી, રાતના 4 વાગ્યા સુધી. તો હજી તો આંખ માં તમને ઊંઘ ભરેલી દેખાતી હશે, અવાજ ભારે ભારે લાગતો હશે. લાગે હે ને? લાગતા હે. અહીંયા જો અમારે મેડમ એ કાલે લગભગ 3 વાગ્યા સુધી તો એ રોકાણ હતા, તો એ 9 વાગ્યા ઉભા થયા હતા. તો એ અને એ બધું કામ પડ્યું છે. હજી નીચે જાય મમ્મીએ બહુ બધું કામ કરી નાખ્યું છે, અને મેં હજી સુધી તમને બતાવ્યું નથી. અને આજે દિવાળી છે, તો દિવાળીની જનતા અને જનતી તરફથી તમને બધાને અમારી આ અમને સોનારી જનતાને હેપી દિવાળી. અને દિવાળી શું કામ મનાવવામાં આવે છે ખબર છે? આઈ ડોન્ટ નો, કેમ કે આપણને નથી ખબર, પણ આપણને જેટલી માહિતી છે એટલી માહિતી. હા તો કે દિવાળી કામ મનાવવામાં આવે? રામ ભગવાન નો તહેવાર છે. શું કામ? એ અયોધ્યામાં રિટર્ન આવ્યા હતા ને, એટલે બધા દીવા જલાવ્યા હતા, એટલે મનાવવામાં આવે છે. યસ યસ, મને ખબર હોય મને પૂછવાનું તારે. યા રૂમાલ નાખ્યો હવે બેકગ્રાઉન્ડ માં, તો અમારો રૂમાલ આવતો. હા હું હમણાં નીચે જ જાઉં છું, કારણ કે બહુ બધું લેવા જવાનું છે. મેડમ ને પાછા નેલ આર્ટ નો સામાન ન્યા પડ્યો છે, તો એ જી લેવા જવાનો છે. કારણ કે ઓર્ડર આવ્યો છે મેડમ ને, તો એ કરવાનું છે. શું કેવું મેડમ? આજે તો હું બહુ ફાસ્ટ બોલું છું ને, આપડા અવાજ માં છે થોડો બેજ, તો તમને લોકોને પ્રોબ્લેમ પડતો હશે, પણ અમને સહન કરજો. કેમ કે અમારી કોયલ કોયલ કંઠી મેના મેડમ આવી ગયા. શિયાળો છે ને, એટલે એટલું રહેવાનું. કારણ કે રાતે 4 વાગે કાલે આવ્યા હતા ને, તો આમ તો ઠંડી લાગતી હતી, એટલે બધા હકોરે હકોરે ઘરમાં જતા, પણ આપણે મહેનતનું કામ કરતા હતા, એટલે આપણને ગરમી થતી હતી, આપણને ટાઈટ નહોતી વાતી. બરાબર છે. હા તો ઝાડુ લઈને આમ મંડાણા છે. હવે આપણે આજે જવાનું છે લગભગ ફટાકડા લેવા અને દીવડા લેવા. રંગોળી કરશું ને આપણે દિવાળીની, બેસતા વર્ષની. સોરી, હમણાં વિચાર તમને બતાવું મમ્મી એ શું શું બનાવ્યું છે, અમારી મેડમે રંગોળીમાં શું બનાવ્યું છે. બરાબર છે. તો બન્યા જેવા અમારા બ્લોગમાં જે કોઈ પણ અમારી ચેનલ પર નવા છે, ફટાફટ અમારી ચેનલ લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા, શેર કરવાનું ના ભૂલતા, કારણ કે ફરીથી અમારી જોગર જોડી આવી ગઈ છે એક વાર પાછી. અહીંયા અમારા મમ્મી અને મારા ભાઈ લઈ આવ્યા છે નવા હાર, અને આ હાર લેવા છે પ્લાસ્ટિક વાળા. બઉ સાફ સફાઈ કરવાની બધી જતી હતી. મમ્મી નું કામ પણ હજી ખૂટ્યું નથી અહીંયા. હા એમ તો ખૂટે જ નહીં ને, અમારે તો કામ જ કામ હોય. હજી તો પાર્કિંગ જેવું લાગશે, તો ધોઈ નાખશે કાલ. જોઈશ તો બધું ઝાપડ ઝુપડ. અહીંયા અમારા અહીંયા અમારા મેડમે કરી નાખી છે રંગોળી. હજી દીવો દીવો અત્યારે કર્યો મમ્મી પાછું સવારનો. કેમ બહુ લાગો? હેપી દિવાળી, હેપી દિવાળી લખી નાખ્યું. 6 વાગ્યા નો દીવો કરેલો છે, હજી ચાલુ છે. આ રંગોળી છે, હજી થી બતાવું તમને. જુઓ મેડમ ની ક્રિએટિવિટી કેવી લાગી તમે કેજો જરાક. હવે આપડે ચા પાણી નાસ્તો કરી લઈએ, કારણ કે હજી ખાવાનું નાસ્તો બાકી છે. જો વાગી ગયા છે કેટલા? 11 વાગી ગયા છે. હજી બધું આપણું ચા પાણી નાસ્તો બધું બાકી છે. તમને દેખાડી દઉં અમારા માતાજી ની ઝલક. અને આ અમારા કાનાજી, આ અમારા રામાપીર, અને આ અમારા શ્રી કુળદેવી બ્રહ્માણી માતાજી. અને આ અમારું મંદિર જો, એક તો લાઇટિંગ છે અંદર, અને હજી અમારી નાની નાની સિરીઝો સિરીઝો થી ડેકોરેશન કરેલું છે. અને માતાજી ને અમે ઉગમણા મોઢે, સોરી આસમણા મોઢે બેહાડી દીધા છે. તો આવું હતું. અને જો મમ્મી હજી મમ્મી એ છે ને અત્યારે અમારા
અમારે આવી છે આ બદામ ટીક્કી મુસ્કાન 5.03 કેરેટ આવી છે અમારી પાસે કાજુ કતરી એ લોકો પાસે છે તો આ બધું હતું મીઠાઈમાં ને પેંડા અને બદામ ટીક્કી કાજુ કતરી ને અહીંયા મમ્મીએ કરીને ખાધો શક્કરપારા જો આ ડ્રમ ભરીને બનાવ્યો છે ચેવડો એમાં જે શક્કરપારા છે 2 કિલો ના મમ્મી એટલી બધી રવા મેંદા ની પૂરી કરી નાખી છે દિવાળી આવે છે પરમ દિવસે દિવાળી છે આજે મમ્મી એટલી બધી રવા મેંદા ની પૂરી કરી છે અહીંયા હજી હજી તો ગોળીંદા કરે છે જો 1 કિલાની કરી કેટલા કિલાની 2 કિલાની તો 2 કિલાની પૂરી મમ્મી એકલા કરી હજી બીજો શું કરવાનું છે તો બોલે કિલા શક્કરપારા ઘૂઘરા પછી ગાંઠિયા કરીએ એટલું ખરું થાય એટલું કરવાનું બે શું કરવું તો હજી 1.5 કિલાના શક્કરપારા સેવ ગાંઠિયા પછી હું કીધું ઘોઘરા એટલું બધું કરવાનું છે હજી એટલું હજી એટલું તો મમ્મી એકલા કર્યું છે હજી કામ ચાલુ છે ને હજી ડ્રમ ભર્યું ને આવડું આવડું ડ્રમ ભરીને તો મારા મમ્મી એકલા ચેવડો કર્યો બપોર ના બનાવો બપોર ના બનાવે આ બધું તો હજી તો આજ તો પૂરી જ થાય શક્કરપારા ને કાલ ઉપર હશે ને શક્કરપારા મમ્મી એટલી મહેનત કરે જો આ બે મમરા ની કોથળી અહીંયા ટીંગાડી દીધી છે ચેવડા લેવડા ચેવડો ખાવું તે બતાવ શું કેવું આ તો હજી કાલના વિડીયોમાં ક્લિપ જાય અને હવે અત્યારે થોડોક ચા પાણી નાસ્તો કરી લઈએ અને પછી જઈએ માર્કેટમાં ફટાકડા લઈએ કદાચ દિવાળી દેશમાં મતલબ દિવાળી તો છે જ ભાઈ આજે હવે તો આપણે દેહમાં લાવવાનું નથી એટલે ફૂલ રેકેટ રમીને આપણે અહીંયા ટાઈમ પાસ કરીશું પછી બધું લેવા જશું બરાબર છે બન્યા રહ્યો અમારા વ્લોગમાં ત્યાં આપણે ચા પાણી નાસ્તો કરીને મળીએ પાસ તો અત્યારે દિવાળી ચાલુ થઈ ગઈ છે અને અમે આજે કાંઈ કામમાં ગયા નથી બરાબર છે અમારા મેડમનો જે સામાન હતો એ લઈને વહી આવ્યા એટલે કઈ વિડીયો લીધો નથી ફટાકડા ફટાકડા કઈ ફોડવાના થયા નહીં કારણ કે તમને ખબર જ છે હું કઈ ફટાકડા ફોડતો નથી ગયા વર્ષે તમે જોયું છે અહીંયા અમારા મેડમ ને ઋષિબેન દિવાળી ચાલુ કરી દીધી છે અમારા ઋષિબેન જો હરિયો નો પકડજો ગરમ હશે આખું પકડવાનું નકર ગરમ ગરમ થઈ જાય હાલો મેડમ ને બોલાવા આ ગયા હે રોટલી બનાને કા તો આજે છે દિવાળી તો અત્યારે મમ્મીએ લાપસી અને મગનું શાક કરી નાખ્યું છે તો જો અહીંયા સીટી ઉપરની સીટી ચાલુ છે અને અહીંયા લાપસી બની ગઈ છે અમારી વાળવાળી લાપસી મમ્મીએ કરી નાખી છે અને હવે મમ્મી તો અવાજ બહુ જ્યાદા હતા હે તો અમારે ઋતિબેન ફટાકડા પૂરા થઈ ગયા વૃત્તિ વૃત્તિ ફટાકડા ફિનિશ થઈ ગયા અત્યારે દિવાળી ચાલુ થઈ ગઈ છે ને આજુબાજુ બધા ફટાકડા ફટાકડા ફૂટવા માંડ્યા છે તમને એ ખબર છે કે આ લોકો ફટાકડા દિવાળી આપણે શું કામ મનાવીએ છીએ ખબર અમારા મેડમે થોડું ઘણું કીધું હતું પણ હું તમને ડિટેલમાં સમજાવું કે દશેરાના દિવસે રાવણનો વધ કરીને રામ જ્યારે પાછા ફરે છે અને અયોધ્યા આવે છે ત્યારે અયોધ્યામાં એનું આગતા સ્વાગતા સાથે એનું સ્વાગત થાય છે બહાર અવાજ બહુ આવે છે એટલે વચ્ચે ડિસ્ટર્બ થાય ભાઈ આગતા સ્વાગતા સાથે એનું સ્વાગત કરવામાં આવે છે અયોધ્યામાં અને એ ટાઈમ દરમિયાન લોકો એને આપણે અત્યારે ફટાકડાથી ફૂલ જોશમાં એનું સ્વાગત કરીએ ને એ લોકો એ સમયમાં એ રીતે કંઈક અલગથી શણગારીને સ્વાગત કરતા હોય છે તો
આવી રીતે હતું અને એટલે લોકો દિવાળી મનાવે છે. અને આપણે બેસતું વર્ષ એટલે કે નવું વર્ષ આપણે હિન્દુ ધર્મમાં કહેવાય કે બેસતું વર્ષ નવું વર્ષ, તો એમાં એવું છે કે ભાઈ રામ જયારે અયોધ્યા આવ્યા હશે ત્યારે એને બીજા દિવસે ત્યારે તો સાંજે આવ્યા છે એટલે લોકો બધા સાંજે ફટાકડા ફોડે છે, દિવાળી મનાવે છે. તો બેસતું વર્ષ એટલે કે બધા આપણે આપણા સગાવાલા પરિજનોને મળવા જઈએ છીએ, પગે લાગવા જઈએ છીએ. તો એ બધા એવી રીતે રામ જયારે આવ્યા હતા ત્યારે બીજા દિવસે એ લોકો બધા ફેમિલી સાથે મળ્યા હશે. તો આવો કઈક ઇતિહાસ રહ્યો હશે, બહુ આપણને તો ખબર નથી, જેટલી મને ખબર છે ને એટલી એટલું હું તમને જાણ કરું છું. બરાબર છે. અહીંયા અમારા મેં ભાઈ આરામ કરે છે, અહીંયા આપણી રસોઈ થાય છે. પણ રામ સીતાજી ને લંકા થી અયોધ્યા લઈને આવ્યા એના સ્વાગત માં આ બધી આપડે અત્યારે ફટાકડા ફોડીએ. અમારા ભાઈ કઈ સલાહ આપે છે. હું ભાઈ હું ભાઈ હવે બોલો ને, માયાજી બહુ રાડ્યું નાખો તો હવે બોલો. કેમેરા સામે સાઈ થઈ જાય છે. હજી આપડે છે ને રંગોળી બનાવવાની છે, આજે ઉજાગરો કરવો પડશે થોડો. આજે હું કાલ જેટલો નહીં થાય આજે ઓછો થાય, કારણ કે બધું કાલે તો ડ્રો કરવાનું હતું, બધું કરવાનું હતું એટલે વાર લઈએ છીએ. એના વિઝ્યુઅલ્સ પણ બતાવીશ પેલા. આપણે લાપસી મગનું શાક તૈયાર થાય ને એટલે લાપટી લઈએ, ખાઈ લઈએ, પછી મળીએ. તો અત્યારે વાગી ગયા છે સાંજના હવે 11, અને અત્યારે હું જાઉં છું હવે સોસાયટીની રંગોળી બનાવવા. બીજો કોટ મારવાનો છે, મારવા જાઉં છું. ફોન આવી ગયો છે સોસાયટીના સભ્યનો, મારા નિલેશભાઈનો. તો ફટાફટ જઈએ અને વેલકમ લખવાનું છે અને એક નાની એવી રંગોળી બનાવી છે. એને ફરીથી આપણે બીજો હાથ મારવાનો છે તો મારી આવીએ.